રાજપીપળા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા પગાર ના કરવામાં આવતા તથા કોરોના વોરિયર્સોનું એજન્સીઓ દ્વારા શોષણ કરાતું હોવાથી આજે કર્મચારીઓએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા દ્વારા ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. આજરોજ રાજપીપળા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ, જેમણે કોરોના મહામારીમાં રાત દિવસ એક કરીને દર્દીઓ તેમજ પ્રજાની સેવા કરી છે અને જેઓ ખરેખર કોરોના વોરિયર્સ તરીકે તેમની ફરજ બજાવી છે, એવા કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા પગાર કરવામાં આવેલ નથી અને સરકારના પરિપત્ર મુજબ જે કર્મચારીઓ ત્યાં સેવા આપી રહ્યા છે તેવા કર્મચારીઓને એજન્સી અને કોન્ટ્રાક્ટરો દ્વારા તેમને ધમકાવવામાં આવે છે કે તમને છૂટા કરી દેવામાં આવશે. જો તમે આ બાબતે કોઈને પણ રજૂઆત કરો તો અને આ કર્મચારીઓને વેતન પણ 19,500ની જગ્યાએ 9,000-14,000ની જગ્યાએ 8,000 તેમને પગાર આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો તેમજ એજન્સીઓ દ્વારા અને જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તે જિલ્લાની બહારના પણ છે અને સ્થાનિક નર્મદા જિલ્લાની પણ ભાઈઓ બહેનો ત્યાં સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે. એમનો વહેલી તકે પગાર થાય અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે વેક્સિન બહાર પાડવામાં આવી છે જેનાથી આ તમામ કર્મચારીઓ આવનારા દિવસોમાં એ ગામે ગામ જઈ નાના બાળકો, ભાઈઓ બહેનો, વડીલોને વેક્સિનની રસી મૂકવાના છે, ત્યારે આવા કોરોનાના કપરાકારમાં આ કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ દ્વારા આ કર્મચારીઓ જોડે જે ગેરવર્તન કરી રહ્યા છે એ ચલાવી લેવામાં નહીં આવે, એનું તાત્કાલિક ધોરણે તેનું સુખદ નિરાકરણ આવે એ બાબતે આજે નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી અને ચર્ચા કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે આજે કોરોના મહામારીના સમયે જે કર્મચારીઓ આપણા જિલ્લામાં સેવા આપી રહ્યા છે તેમનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવી અને આ તમામ કર્મચારીઓને યોગ્ય ન્યાય મળે તેવી ખાતરી આપી હતી. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. આજે આવેદન આપવામાં આવ્યું છે એ કયા સંદર્ભમાં તમે આપવામાં આવેલા છો અહીંયા? અમારો બધો જે સ્ટાફ છે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે, અમે બધા સ્ટાફ ડીજી નાકરાણીમાં કામ કરીએ છીએ. બધા સ્ટાફ ક્લાસ 3 ક્લાસ 4 બધા જ ઓપરેટરો અને બધા જ છે. તો અમારે નવેમ્બર ડિસેમ્બરથી 2 મહિનાથી અમારી સેલરી નાખવામાં આવેલ હતી. અમે રજૂઆત કરી પણ અમને કોઈએ સરખો જવાબ નહીં આપ્યો, એટલે અમે આવેદન લઈને આજે અહીંયા આવેલા છીએ. તો શું હવે તમારો યોગ્ય નિકાલ નહીં આવે તો આગળ શું કરશો? અમને સરે કલેક્ટર સાહેબે કીધેલું છે કે 2 દિવસમાં થઈ જશે બધું, અને પાછું ના થાય તો તમે પાછા મને રજૂઆત કરી શકો છો એવું કહેવામાં આવેલું છે.